ઓફ વડોદરા. મકરપુરા ખાતે તૈયાર થયેલ નવીન કમ્યુનિટી હોલનો ગુજરાત વિધાનસભાના દંડકના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકરપુરા ખાતે 2.14 કરોડના ખર્ચે નવીન કમ્યુનિટી હોલ નિર્માણ પામ્યો છે, જેનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ તેમજ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, મેયર નિલેશભાઈ રાઠોડની ખાસ ઉપસ્થિતિમાં આ કમ્યુનિટી હોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે દક્ષિણ વિસ્તારની અંદર મકરપુરા ગામની અંદર એક કોમ્યુનિટી હોલનું સરસ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 2 કરોડ 14 લાખના ખર્ચે આ હોલનું નિર્માણ થયેલું છે. આ હોલની અંદર આપ જોઈ શકો છો સરસ સ્ટોરરૂમ, રસોડાની અલગ અલાયદી વ્યવસ્થા, વર અને વહુ માટે પણ તૈયાર થવાની અલગ રૂમોની વ્યવસ્થા, સાથે ગાર્ડન, પાર્કિંગની વ્યવસ્થા, ઓછામાં ઓછા 200 2 વ્હીલર, 25થી વધારે 4 વ્હીલર પાર્કિંગની વ્યવસ્થા છે. તો આ હોલનું મહત્ત્વ એટલે વધારે છે કે આ હોલ એવા વિસ્તારમાં આવેલો છે કે એની આજુબાજુ ચારે ચાર બાજુ મધ્યમ પરિવારના લોકો રહે છે, એટલે આ હોલ શોર્ટ બહુ જ ઉપયોગી મધ્યમ પરિવારને નિવડશે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર, જેના નેતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જે તાકાતથી આ વખતે કામો થઈ રહ્યા છે, તેમાં જે કલગીરૂપ ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડોદરા મહાનગર માટે તેના ફરતા વિસ્તારમાં એટલે કે આઉટર રોડ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આંતરમાળખાકીય સુવિધાઓ માટે 37 કરોડ 40 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. અને મને લાગે છે કે આ પ્રકારનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સાથે સાથે આજુબાજુના વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ મોટો ફાયદો થશે, તે બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું. મકરપુરા વિસ્તારના તમામ નાગરિકો માટે એક કાયમની એક માંગ રહી હતી કે આ વિસ્તારના નાગરિકો માટે કોમ્યુનિટી હોલ એવો બને કે જેના અંદર તેઓના નાના મોટા કાર્યક્રમો પણ થાય અને શુભ પ્રસંગો પણ થઈ શકે, તેના માટેનું આયોજન જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના અમારા નેતા અને ગુજરાતના સૌથી સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાહેબનો આ વિસ્તાર છે, ત્યાં કોર્પોરેશન દ્વારા આ સરસ મજાના કોમ્યુનિટી સેન્ટરનું આજે હોલનું જ્યારે એનું અમે ઉદઘાટન કર્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ કોમ્યુનિટી હોલનો વધારે વધારે ઉપયોગ કરે અને આપની સુખાકારી માટે કોર્પોરેશન જે કામ કરી છે તેમાં આપ બધા સહયોગ કરો. કોઈ 3 વખત ખાતમુહૂર્ત નથી થયું. જ્યારે પહેલી વખત તો ભૂમિપૂજન હતું. આ મકરપુરા કોમ્યુનિટી હોલ અમારા વિસ્તારમાં બીજો કોમ્યુનિટી હોલ સારા પ્રમાણમાં મળે છે. લોન બી સારી મળી છે. ખાસ કરીને 2 કરોડ 14 લાખના ખર્ચે આ હોલ તૈયાર થયો છે. જે અમારા વોર્ડ નંબર 17 અને 19 એને આનો ફાયદો થવાનો છે. 18માં પણ જે માનેજાનો વિસ્તાર જે આવેલો છે એ લોકોને બી આ વિસ્તારમાં અહીં કંઈ લગ્ન પ્રસંગ કે કોઈ સારો પ્રસંગ ઉજવો છે, બર્થડેનો કોઈ પ્રોગ્રામ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ, એ માટે સારી સુવિધાવાળો આ હોલ આજે મકરપુરા વિસ્તારના એટલે વોર્ડ નંબર 17, 18 અને 16, 19ને બી ફાયદો થાય એવો હોલ આજે વડોદરા સેવા સદન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી
આ વિસ્તારના લોકોને લગ્ન પ્રસંગે અન્ય દૂર જગ્યા દૂર જવાનું નહીં પડે અને સારી રીતે પોતાના વિસ્તારમાં જ પોતે પોતાનો પ્રસંગ ઉજવી શકશે એ માટેનો આ હોલ તૈયાર થયો છે. અહીં થોડુંક કંઈ રસોડામાં ખૂટતી વસ્તુની મેં ધ્યાન કરીને આમાં સિટી એન્જિનિયર જોડે બી ચર્ચા કરી છે. રસોડામાં થોડા ઘોડાની બી જરૂર છે, કારણ કે જે બી અહીં રસોઈ કરવી હોય અરે અને અન્ય વસ્તુઓ મૂકવા માટેની જગ્યા પણ જોઈએ એ માટે ધ્યાન દોર્યું છે ને એ બી કામ પૂર્ણ થશે. એ બહુ મામૂલી ખાલી 25-30-40 હજારનું કામ છે, એ થવાથી અહીં સુવિધાનો પૂરેપૂરો લાભ મળે એ માટે મારી રજૂઆત થઈ રહી છે.